ભરૂચ જિલ્લામાં કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓ માટે અલગથી 108 એમ્બ્યુલન્સની સુવિધા કરવામાં આવી છે. આખા ગુજરાતનો કોઈ પણ ભાગ જેવું કોરોના વાયરસનો કોઈ પેશન્ટ નોંધાય અથવા વિદેશથી આવેલા વ્યક્તિને ક્વોરન્ટાઇન કરવાનો હોય તો સરકારી હેલ્પલાઇન 104 પર ફોન કરાય છે, પરંતુ 104 પરથી સીધી વર્ધી 108 પર અપાય છે, તથા ભરૂચ જિલ્લામાં પણ નંબર 104માંથી અને પબ્લિક પેશન્ટ દ્વારા કોલ કરીને 108ને સારવાર માટે હોસ્પિટલ જવા માટે બોલાવે છે. 108માં કામ કરતો સ્ટાફ દિવસ રાત જોયા વિના કોરોનાનો ચેપ લાગ્યો હોય કે ન લાગ્યો હોય, પરંતુ જે તે વ્યક્તિને હોસ્પિટલ કે ક્વોરન્ટાઇન સેન્ટરમાં પહોંચાડવાનું કામ કરે છે. હાલ પબ્લિકની સેફટી માટે ભરૂચ જિલ્લામાં કોરોના લક્ષણ ધરાવતા દર્દીઓને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ અલગ રાખવામાં આવી છે, જે ફક્ત કોરોના લક્ષણ ધરાવતા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં શિફ્ટ કરાશે. 108 એમ્બ્યુલન્સમાં દર્દીને શિફ્ટ કરાતા સમયે પીપીઈ કિટનો ઉપયોગ કરી પેશન્ટને હોસ્પિટલમાં શિફ્ટ કરશે અને ત્યારબાદ એમ્બ્યુલન્સ સેનેટાઇઝ કરવામાં આવશે, જેથી કરીને તેનો વાયરસનો ચેપ બીજે કોઈને લાગે નહીં. 108 પેશન્ટ માટે 24 કલાક કામ કરે છે તેવી પૂરેપૂરી નિષ્ઠા અને ફરજ જીવના જોખમમાં નિભાવે છે. પેશન્ટ કોરોનાનો સસ્પેક્ટ હોય કે પોઝિટિવ, તેઓ નૈતિક ફરજના ભાગરૂપે પેશન્ટને દવાખાને પહોંચાડે છે અને કોલ મળે એટલે સીધા તે સ્પોટ પર પહોંચી દર્દી સસ્પેક્ટ હોય કે પોઝિટિવ, તેઓ 24 કલાક દિવસ રાત ફરજ બજાવે છે. કોરોના વાયરસને લઈ લોકોને અપીલ છે કે 24 કલાક કોરોના વાયરસ સામે લડતા 108ના સ્ટાફને સપોર્ટ કરે અને કોઈ પણ ઇમરજન્સી દેખાય તો 108ને કોલ કરવા 108 એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે જણાવ્યું હતું. મારું નામ અભિષેક ઠાકર છે, ભરૂચ જિલ્લા 108 પ્રોગ્રામ મેનેજર છું. હાલમાં ચાલી રહેલ દુનિયાભરમાં જે કોરોના વાયરસની મુસીબત આવી છે અને જે મહામારી સર્જાઈ છે, એ મહામારીથી આપણું ગુજરાત અને આપણો જિલ્લાને પણ અસર થયેલી છે. એ મહામારીને પહોંચી વળવા માટે જીવીકી એમઆરઆઈ 108 સેવા દ્વારા આપણા ભરૂચ જિલ્લાના લોકો માટે એક અલગથી જ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે કે જે માત્ર કોરોનાને રિલેટેડ જ કેસ કરશે. જ્યારે પણ ભરૂચ જિલ્લાની અંદર આવી કોઈ પણ મુસીબતની ઘડી આવે કે લોકોને એવું જણાય કે અમને આવી કોઈ બીમારીથી અમે જૂંજી રહ્યા છીએ કે લડી રહ્યા છીએ અને એવું લાગે કે કોરોના સસ્પેક્ટેડ કેસ છે, તો એ લોકો માટે એક અલગથી એમ્બ્યુલન્સ મૂકવામાં આવી છે. એ એમ્બ્યુલન્સ આખા જિલ્લાની અંદર જ્યાં પણ કોઈ આવો કેસ આવશે કે આવા કેસને રિલેટેડ કોઈ સસ્પેક્ટેડ પેશન્ટ આવશે, તો ત્યાં સીન પર પહોંચી ત્યાંથી પેશન્ટને લઈ અને ભરૂચ સિવિલ હોસ્પિટલની અંદર તેને ખસેડવામાં આવશે. ત્યારબાદ એ એમ્બ્યુલન્સને ભરૂચ સિવિલ હોસ્પિટલની અંદર અમે સેનેટાઇઝ કરવા માટેની પણ વ્યવસ્થા કરી છે કે જેથી બીજી કોઈ એમ્બ્યુલન્સ સીન પર જતી હોય અને બધી જ એમ્બ્યુલન્સને આ કોરોના રિલેટેડ કોઈ ચેપ ના લાગે, માટે આવી એમ્બ્યુલન્સને અમે બધી જ જિલ્લાની જે પણ એમ્બ્યુલન્સ છે એને સેનિટાઇઝ કરીએ છીએ અને જે પણ કોઈ પણ જાતના અંદર કોઈ પણ ચેપ લાગતા હોય તે ના લાગે અને પબ્લિકની સુવિધા અને પબ્લિકના સ્વાસ્થ્ય માટે અમે આ કાર્ય કરી રહ્યા છીએ. એક એમ્બ્યુલન્સ અલગ મૂકવાનું કારણ એ છે કે ભરૂચ જિલ્લાની અંદર તમામ અલગ અલગ પ્રકારની રોજ ઇમરજન્સી આવતી હોય છે અને જો દરેક એમ્બ્યુલન્સને આપણે કોરોના રિલેટેડ કેસમાં મોકલીએ તો જે બીજી ઇમરજન્સીના પેશન્ટ આવે છે તેમને પણ ચેપ લાગવાનો ભય રહે છે, માટે આ એમ્બ્યુલન્સ તેના માટે સ્પેશિયલ મૂકવામાં આવી છે અને આ એમ્બ્યુલન્સ એ જ કેસ કરશે કે જેથી બીજી કોઈ ઇમરજન્સીના લોકોને આનો ચેપ ના લાગે. બ્યુરો રિપોર્ટ, ભરૂચ.